નમસ્કાર, મારો અજમેરમાં હું પાયલ ઠાકુર આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના સમાચાર. પાટણ ખાતે ગુજરાત અનુસૂચિત જાતિ એકતા મંચ ગુજરાત રાજ્ય દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા પાસે મૂકેલ શીડી જર્જરિત હાલતમાં હોવાથી નવીન શીડી પાટણ નગરપાલિકા ખર્ચે મૂકવામાં બાબતે પાટણ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસરની આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્રમાં હાજર રહેનાર હરગોવનભાઈ બી પરમાર પ્રમુખ ગુજરાત અનુસૂચિત જાતિ એકતા મંચ દ્વારા આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં એમની માગણી છે કે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા બગવાડા દરવાજા પાસે છે એની સીડી જર્જરિત હાલમાં છે, નગરપાલિકા તરફથી બનાવવામાં આવે, કોઈ પ્રાઇવેટ વ્યક્તિને આપવામાં ના આવે. એ બાબતમાં મારું ફક્ત એટલું જ કહેવું છે કે બે દિવસ અગાઉ ભારત રત્ન અટલ બિહારી બાજપેયી સાહેબની જન્મતિથિ નિમિત્તે સરકારી દવાખાનામાં જ્યારે એમને ફૂટ વિતરણ ગરીબો હતું તે દિવસે પૂર્વ પ્રમુખ દેજીભાઈ પરમાર ભેગા થયેલા અને એમની માગણી મારી પાસે એવી હતી કે બાબા સાહેબનો જે જન્મદિવસ આવે છે 14મી એપ્રિલ પહેલાં નગરપાલિકા સીડી બનાવી શકશે કેમ, જ્યારે નગરપાલિકા પાસે ફંડ પડ્યું છે, ફંડ ફાળવ્યા પછી પણ હજુ 14 એપ્રિલ પહેલાં કદાચ શક્યતાઓ સીડી બની તૈયાર થાય એવી શક્યતાઓ નથી. એટલે મને એમને રજૂઆત કરી કે જો અમે ફંડ ફાળો કરી લોકફાળાથી બનાવીએ તો અમે ત્યાં નગરપાલિકાને કહી દઉં, દલિત સમાજના આગેવાનો બધા ભેગા થઈને બનાવતા હોય અથવા તો બીજા પ્રજાજનો પણ એમાં જોડાતા હોય તો નગરપાલિકાને એમાં વાંધો હોઈ શકે નહીં, કેમ કે આ નગરપાલિકા આફ્ટરઓલ ખરેખર પ્રજાની જ છે અને પ્રજા માટે કામ કરતી સંસ્થા છે. એટલે અમે સ્થળ ઉપર જોવા ગયેલા, સીડી બનાવવાનું ચેક કર્યું. આ ઉપરાંત અમે સરદાર પટેલ સાહેબની જગ્યા પણ જોઈ, ત્યાં પણ એક સીડી બનાવવાનું નક્કી કર્યું છે. સુભાષચંદ્ર બોઝ સાહેબની જગ્યા પર ગયા, ત્યાં પણ અમે સીડી બનાવવાનું નક્કી કર્યું છે, પણ એ અમારા ફંડમાંથી અમે બનાવવાના છીએ. જ્યારે બાબા સાહેબ આંબેડકરની સીડીની વાત છે ત્યાં સુધી દેવજીભાઈ પરમારે એવું કહેલું ભાઈ અમે બધા ભેગાથી બનાવીએ તો શું વાંધો છે, એટલે અમને કંઈ એમાં બાબા સાહેબની સીડી બનતી હોય એમાં નગરપાલિકાનો કોઈ વાંધો હોઈ શકે નહીં. જ્યારે પ્રજા બનાવતા હોય કે કોઈ લોકોની ઈચ્છા હોય તો વાંધો ન હોઈ શકે, પણ જ્યારે આ લોકોની ભી ફાઉન્ડેશનની એવી ઈચ્છા છે અને ગુજરાત અનુસૂચિત જાતિ એકતામંચની એવી ઈચ્છા છે કે ભાઈ આ નગરપાલિકા દ્વારા મંગાવવા બનાવવામાં આવે તો નગરપાલિકા એ પણ તૈયાર છે અને આગામી સમયમાં આવી પછી આ 14મા નાણાપંચની જે ગ્રાન્ટ પડી છે એમાંથી અમે આ ત્રણેય સીડીઓ જે બનાવવાની યોજના છે એ સ્ટીલની સીડીઓ બને એ દિશામાં અમે ગ્રાન્ટની ફાળવણી કરીશું.